ભુજમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ દ્વારા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 6 ડિસેમ્બર સાંજે 5:30 કલાકે. સ્થળ છે ભુજ ત્રિમંદિર હિલ ગાર્ડનની પાછળ, મણિભદ્રનગર, એરપોર્ટ રોડ, ભુજ. ફોન 9426-0236-00, 9426-0236-00. મોરબીમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 10 ડિસેમ્બર રાત્રે 8 કલાકે તથા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 11 ડિસેમ્બર સાંજે 7:30 કલાકે. સ્થળ છે સરદાર સોસાયટી 1, સત્કાર પાર્ટી પ્લોટ પાછળ, કંડલા રાજકોટ બાયપાસ, મોરબી. ફોન 9374-284391, 9374-284391. રાજકોટમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 13 અને 14 ડિસેમ્બર સાંજે 7 કલાકે અને ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 15 ડિસેમ્બર સાંજે 5:30 કલાકે. સ્થળ છે પારિજાત પાર્ટી પ્લોટ, BRTS બસ સ્ટોપ, 150 ફીટ રિંગ રોડ, રાજકોટ. ફોન 9499-558183, 9499-558183. જેટલો અનુભવ થશે એટલું તમારું જ્ઞાનમાં પરિણામ આવશે. જ્ઞાનમાં જ્ઞાનની ડિગ્રીઓ ઊંચી જશે. અનુભવ શું તો ધારો કે 5 આજ્ઞા આપણને આપી છે દાદાએ. સિમ્પલ 5 આજ્ઞાનો દાખલો લઈએ તો 5 આજ્ઞા આપી છે તો કે દાદા કે રિયલ રિલેટિવ બધાનમાં શુદ્ધાત્મા જુઓ. પણ એ જ્યાં સુધી છે તો ખરું આપણી પાસે શબ્દરૂપે તો આ વાત છે, પણ જ્યાં સુધી આપણે બધાને શુદ્ધાત્મા જોવાનું નહીં ચાલુ કરીએ ત્યાં સુધી એ શુદ્ધાત્મા જોવાથી આપણને શું અનુભવ થાય છે ખબર નહીં પડે. પ્લસ એટલું જ નહીં પણ દાદાએ ત્યાં સુધીનો અનુભવ કરવાનો કહ્યો છે કે કોઈ આપણને ગાળો આપે, અપમાન કરે, મારે કૂટે, તો એ તે ઘડી એ શુદ્ધાત્મા જ છે. કોઈ ગમે એટલું આવડું કામ કરે, ગમે તે કરે, તો એ શુદ્ધાત્મા જ છે. હું આવો શુદ્ધાત્મા છું એવો એ શુદ્ધાત્મા જ છે. એવું તમને તીકડે રહે એટલે તમારો અનુભવ પાકો. પહેલી 2 આજ્ઞાનો આવા સંજોગોમાં પણ આપણે શુદ્ધાત્મા જ રહે. દાદા તો ત્યાં સુધી કહો છો કે વાઘ આમો આવે તો તમને શુદ્ધાત્મા જ દેખાવા જોઈએ, પણ દાદા ભાગી જવું તો હોય તો એ શુદ્ધાત્મા જોતો જોતો ભાગી જજે. કે શુદ્ધાત્મા જોવાનું ચૂકીશ નહીં, એ ના ચૂક, શુદ્ધાત્મા જ છે જાય છે ને. એટલે આવી રીતના દરેક વસ્તુના એક એક પ્રસંગો આપણા જીવનમાં જે જે આવતા જાય છે એ આ જ્ઞાન એપ્લાય કરીને જ્ઞાનથી એને અનુભવીને ફેરવવાના હોય છે. જેટલું આ જ્ઞાનથી એને તમે અનુભવ કરતા જશો ને એટલો એટલો એ અનુભવ સિદ્ધ થતો જશે ને એટલું એટલું તમારું જ્ઞાન પરિણમ્યું એવું સિદ્ધ થશે. શું બરાબર દીપક, એવું જ કહેવા માગો છો? તો કંઈ બીજું કહેવાતા હોય તો કહો ના, એવું કશું નહીં કહેવાય. મારી ભૂલ થઈ તો તમારે કહેવાય છૂટ છે. ના બરાબર છે, મને કંઈ ખરાબ નહીં લાગે. આ બધાને હવે મારી ડિગ્રી ઓછી થઈ જશે એવું નહીં લાગે. બધાને ખબર છે મારી ડિગ્રી શું છે ને શું નહીં. બીજું કંઈ મિસ થયેલું એટલે તમને બેહાડે છે. ઉપરથી 5મી લીટીમાં જ સારી વાત છે. ઉપરથી 5મી લીટી છે ને, તરત જ પોતાના દોષ દેખાય એ જાગૃતિ હોય અને કેમ કરીને છૂટવું એ જ ભાવ નિરંતર રહે. છૂટવાની વાત આવે એટલે દીપકભાઈ ને બહુ ગમે. દોષ દેખાય ને પછી આ વાત તો સાચી છે. એટલે દાદાના 3 વાક્ય છે. જ્ઞાનીની નિશાની શું, જ્ઞાનીની કૃપા કોણ પ્રાપ્ત કરી ગયો કહેવાય. એ ક્યાંથી કાઢ્યું તે? આ ઉપરથી 5મી લીટી એ 3જા પાનામાં. હા હા હા. જ્ઞાનીની નિશાની શું એમ, અજ્ઞાનીની નિશાની શું, તો કે નિરંતર બંધાયા કરે અને એનો માર ખાયા કરે. અને જ્ઞાનીની નિશાની શું, જ્ઞાનીની કૃપા કોણ પ્રાપ્ત કરી ગયો કહેવાય. કે છે તરત જ પોતાના દોષ દેખાય એ જાગૃતિ હોય અને એમાંથી કેમ કરીને છૂટવું એ જ ભાવ નિરંતર રહે. દેખાય ખરા દોષ, પણ પછી અંદર એને સતત વલોણું થતું જ હોય. કેમ કરીને આમાંથી બહાર નીકળું, કેમ કરીને છૂટવું, કેમ કરીને છૂટવું, એ અંદર આ વલાણું ચાલતું જ હોવું જોઈએ.
જ્યાં સુધી એમાંથી નિમુક્ત ના થાય દોષમાંથી ત્યાં સુધી એને ચેન ના પડે, એવું હોવું જોઈએ. તો એ દોષમાંથી છૂટશે અને એને કૃપાએ પ્રાપ્ત થશે જ્ઞાનીનું. બરાબર છે. અને ઉદયાકારનો એક દાખલો આપો ને, કે છે ને ઉદયાકાર થાય તેનો વાંધો છે, ઉદયનો વાંધો નથી, ઉદયાકાર થાય તેનો વાંધો છે. જાગૃતિ એનું નામ કે ઉદયાકાર ન થવા દે. ઉદયાકાર તો અનુભવ થાય જ ને બધાનું, કેટલી વાર ઉદયાકાર થઈ જતા હોય છે, ઉદય આવે એમાં પછી પછી આખું બારણું જ બંધ થઈ જાય. આ બધાને ખબર હોય, આ બધા સંસારી મહાત્માઓને એમના છોકરાનો કંઈક પ્રોબ્લેમ આવ્યો, છોકરા તો એટલા ઉદયાકાર થઈ જાય, જ્ઞાન જ્ઞાન બધું ચૂકી જાય, એમાં ને એમ જ રમડતા રહ્યા કરે, કેમનું કરશું શું કરશું, કેમનું કરશું શું કરશું, શું થશે એનું, એ ઉદયાકાર થઈ ગયો. એમાં આવ્યો પ્રોબ્લેમ, પ્રોબ્લેમ પ્રોબ્લેમની જગ્યાએ છે અને આપણે આપણી જગ્યાએ છે. આપણે એને એ ઉદયને જુદું રાખીને જાણવાનું છે કે આ પ્રોબ્લેમ આવ્યો છે અને સોલ્વ કરવાનું છે. પણ એને બદલે આપણે એમાં ઉદયાકાર થઈ જઈએ છીએ, એટલે એમાં તન્મયાકાર થઈ જઈએ છીએ. એટલું જ્ઞાનાકાર અને જ્ઞેયાકાર એ આત્માની જે દશા છે ને, એને એવું આમાં ઉદયમાં ઉદયાકાર થઈ જાય છે, એને એને એકદમ જ્ઞેયાકાર થઈ જાય છે. જ્ઞાનાકાર નથી રહેતો પણ જ્ઞેયાકાર થઈ જાય છે. એટલે ઉદયનો એ જ્ઞાતા નથી રહેતો પણ ઉદયનો ઉદયાકાર થઈ જાય છે. ધારો કે એક અચાનક આપણે સમાચાર મળ્યા કે આપણી છોકરી છે તો કોઈ પરનાથના સાલકીનાથના કે આપણે નથી ગમે એવા છોકરા જોડે ફરે છે ને, લફરું કરે છે ને, પરણવાની છે ને, આમ છે ને તેમ છે, એવા જે સમાચાર દાખલો આવ્યા, તો હવે આ એક ઉદય આવ્યો કહેવાય. એટલે આ એક ઓબ્જેક્ટ, એક પ્રસંગ, સંજોગ આવ્યો આપણા જીવનનો, એમાં આપણે જ્ઞાન શું કે છે કે આને જ્ઞાનાકાર તરીકે થાઓ, એને જ્ઞેયાકાર ના થાઓ. જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર એટલે શું? દાખલા તરીકે આત્મા છે, આત્માના અને અહીંયા છે તો કેરી છે, તો આત્માનું જ્ઞાન અને પર્યાયથી આખી કેરીને ચોગરદમ ફરી વળે છે અને પાછું આવે છે અને બતાડે છે કે આ કેરી છે, બધી જ રીતે કેવી છે શું છે બધું બતાવે. પણ એમાં એને બીજું કશું જ ના, બીજી જ સેકન્ડે એ જ્ઞાન એને થાય ને તરત એ પાછું પર્યાય પાછા આવી જાય છે. એટલે એમાં ક્યાં અટકતા નથી, એટલે એને એને જ્ઞાનાકાર થયું કહેવાય. અને જ્ઞેયાકાર થયું કોને કહેવાય? તો કે અહીં આવ્યો જ્ઞાન પર્યાય, કેરીને જોયું, હો બહુ રૂપાળી છે, બહુ સુગંધીવાળી છે, ખાવા જેવી છે, કોઈ જોતું જ નહીં, લાય ખાઈ કાઢો, આ બધું ચાલુ થઈ જાય. અને ખાવાનું ના મળે તો સુધી એને ચાલ્યા જ કરે, ક્યારે ખાવું, કેવી રીતના ખાવ, શું એ બધું શું એ. આ તો તમને સ્થૂળ દાખલો આપું છું, એટલે આ આખું એમાં એકાકાર થઈ ગયું જ્ઞાન, આ જ્ઞેયમાં એકાકાર થઈ ગયું, એટલે જ્ઞેયાકાર થઈ ગયું જ્ઞાન. અને પેલું જ્ઞાનાકારનું જ્ઞાનાકાર જ રહ્યું, એટલે મુક્ત રહ્યું, પર્યાયો એના શુદ્ધ જ રહ્યા, બગડ્યા નહીં, પેલામાં બગડી ગયા, જ્ઞાનાકાર થઈ ગયા, ત્યાં સ્ટોપ થઈ ગયા અમુક સમય, પછી એ જલાઈ જાય છે ત્યાં આગળ, એ પછી છૂટતું નથી, જલાઈ જાય છે. આ જેવી રીતના આપણા પર્યાયો, જ્ઞાનના પર્યાયો આવી રીતના એક એક કેરીનો દાખલો આપીને અમુકમાં જલાઈ જાય છે, એવી રીતના અનંતકાળથી એટલા બધા જ્ઞેયો આપણી પાસે આવ્યા છે. આ જ્ઞાન દશાને લીધે આ જ્ઞેયોને ઝાલઝાલ જ કર્યા છે, જ્ઞેયાકાર થઈ ગયા છે ને જલાયા છે. પછી બીજો કંઈક ફટકો પડે અથવા તો પેલું જ્ઞેયનો વિનાશ થઈ જાય ત્યારે આ વસ્તુ આ છૂટે છે, નહીં તો એ પકડેલું જ રહે છે.
અત્યારે ચાલુ જ રહે, ચાલુ જ રહે. એટલે આ જ્ઞાનથી, પાંચ આજ્ઞાથી જાઓ ને તો આ છૂટતું જાય. એટલે આ જેવું એક એક પર્યાયની, એક શબ્દ ઓબ્જેક્ટની વાત કરી, એવી રીતના ઉદયમાં પણ આપણે આવી રીતનો આપણો આ જ્ઞાન ઉદયાકાર થઈ જાય છે, ત્યાં જલાઈ જાય છે. પછી એમાં જે પણ એની અસરો હોય છે, એની અસરો પછી પોતાના માથે આવી જાય છે. બીજો કોઈ દાખલો હોય તો કહો તમે. એટલે આ છે, કરતા ભોગતા થઈ જાય તો જલાઈ ગયો કહેવાય, અને એક્ઝેક્ટ જ્ઞાતા દ્રષ્ટા રહ્યો તો, તન્મય આકાર ન થયો તો છૂટો રહ્યો તો જ્ઞાનાકાર રહ્યો કહેવાય, શુદ્ધ જ રહ્યો. ચોથું પાનું, 22 પાના પૂરા કરવાના છે. જાગૃતિ દેખાડે નીચ દોષો. તમે તમારી ભૂલોને દેખો છો, આટલું બધું દેખો છો, એ જાગૃતિ ઓછી કહેવાય? માણસ પોતાની ભૂલ જોઈ ના શકે. મોટા સાધુ મહારાજ હોય ને, તે પોતાની ભૂલ તો 2-3 જોઈ શકે. પ્રશ્ન કથા. જ્ઞાન પછી જાગૃતિ તો દરેકને આવે. દાદાશ્રી, નિરંતર 24 કલાકની જાગૃતિ રહેવી જોઈએ. જો અમારા કહ્યા પ્રમાણે, અમારી સંપૂર્ણ આજ્ઞા પ્રમાણે રહે ને એક ચિંતા થાય ને તો 2 લાખ રૂપિયાનો દાવો માંડજો. કયું છે ને? પ્રશ્ન કથા. જાગૃતિ કોઈને ઓછી રહેતી હોય તો એનો અર્થ એવો થયો કે આપની જે આજ્ઞા છે એ પાળવામાં કચાશ છે? દાદાશ્રી, આજ્ઞા પાળવાની જે શક્તિ છે ને, તે પેલી જાગૃતિ ઓછી રહે એટલે આજ્ઞા પાળી શકે નહીં બિચારો, અને આજ્ઞા પાળી અને પાળી ના શકે એટલે એનું ફળ એવું મળે. એટલે આજ્ઞા પાળવાની તો બિચારાની ઈચ્છા બધી બહુ છે. બિચારા કે છો, આજ્ઞા ના પાળે એને. પણ જાગૃતિ કેમ ઓછી રહે છે? ત્યારે કહે છે, અમુક એવા કર્મો બાંધેલા છે કે જેને માટે 3 કલાક ઊભું રહેવું પડે એક જગ્યાએ, અને જે સીધા માણસો છે ને, એ તો એક વિચાર આવ્યો તે 10-15 મિનિટમાં એનો નિવેડો લાવી નાખે, તે એને આ જ્ઞાન હાજર રહે બરોબર કમ્પ્લીટ. પણ કોઈ માણસ તો કલાક સુધી એમાં છે તે ખોવાઈ જાય, એટલે આ જ્ઞાનમાં ત્યાં આગળ લોચો પડી જાય. છતાં આ જ્ઞાન એને હેલ્પ કરશે, કારણ કે નિકાલી બાબત છે ને, પેલું નિકાલી થતું ચીકણો માલ ઉડી જશે અને પછી પેલો સારો માલ આવશે. ને આજ્ઞાનું કેટલું એમાં વધારે મહત્ત્વ આપ્યું છે, કારણ કે આ પ્રશ્ન તો બધા મહાત્માઓને ઘણું ઘણો રહેતો જ હોય છે. શું એ જાગૃતિ ઓછી રહે છે? ઘણાને ઘણા પ્રશ્ન કરતા હોય છે, મને બધું ઘણું બધું ખૂબ મનમાં ઈચ્છા છે, ખૂબ આ છે તે છે, પણ તોય પુરુષાર્થે બહુ છે, નિશ્ચય બહુ કરકકરું છે, આમ છે તેમ છે બધું, પણ છતાંય જાગૃતિ ઓછી રહે છે. શું કારણ? સને માટે? તો પછી આનો દાદાએ આ જવાબ આપ્યો છે કે જાગૃતિ, આજ્ઞા પાળવાથી જાગૃતિ વધે છે. પાછું આખું વાયસે પાછું આગળ કહે છે, આવશે પછી સર્કલ છે, આજ્ઞા પાળવાથી જાગૃતિ વધે ને જાગૃતિ વધે એમ પછી આજ્ઞા પડાય, અને આજ્ઞા પાળવાનું કઈ રીતના? તો કે નિશ્ચય સ્ટ્રોંગ કરો, એનાથી આજ્ઞા તમારું પડાશે. સ્ટ્રોંગ નિશ્ચય તમારો, અને ફેરવીને નિશ્ચય કર્યા કરો. પછી નિશ્ચય કેવો, કે ડગે નહીં એવો, હવે નહીં થાય, હવે તો પછી નહીં વળાય, એવું પાછું નેગેટિવ ના થવું જોઈએ. શું એટલે આખું આમ લિંક આવે છે? શું એટલે આજ્ઞા ના પાડે તો કે છે કે તો પછી બિચારાની ઈચ્છા બહુ છે, પણ તો એ જાગૃતિ ઓછી રહેવાનું કારણ જ આજ્ઞા નથી પડાતો. એટલે આજ્ઞા પાળવાનો આપણે અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધી અજ્ઞાન દશામાં અનંતકાળથી આજ્ઞાની વિરુદ્ધનો જ અભ્યાસ હતો, હવે એનામાંથી પાછું વળી આજ્ઞામાં ચાલવાનો
એમાં રહેવાનું, પુરુષાર્થ માણવાનો. હવે એમાં પાછું કહે છે કે ભાઈ બહુ જ તમારે ભારે કર્મોનો ફોર્સ આવે, ભારે કર્મોનો, તો એને જેમ પેલો પાણીનો મોટો ધોધ પડતો હોય તો આંગળું ખસી જાય, નાનું નળ પડતું હોય તો કે એવું આ ખસી જાય, કે છે બહુ મોટો ફોર્સ આવે. અથવા તો નાના નાનામાં તો રહેવી જોઈએ, શું નાના નાના પ્રોબ્લેમમાં તો રહેવી જોઈએ જાગૃતિ. અને કહે છે કે થોડીક વારમાં 5-10 મિનિટમાં જ્ઞાન હાજર થઈ જાય ને તો વાંધો નહીં, ઘણા કલાક કલાક 2-2 કલાક આંખ હાજર જ ના થાય, જ્ઞાન જ હાજર ના થાય, કે છે એ પછી પોતે ખોવાઈ જાય. શું એ છે ને, સંયોગો ભેગા થયા આમાં ખોવાઈ જાય એમ કે છે. એટલે પછી ત્યાં જ્ઞાન હાજર ના રહે, પછી જ્ઞાનમાં લોચો જ પડી જાય એમ કે. એટલે આમ જ્ઞાન લઈને અમુક ટાઈમ તો આ બધું ચાલ્યા જ કરશે, કે છે શું બુજ ફોર્સવાળો માલ આવે, ચીકણો માલ આવે ત્યારે થોડી જાગૃતિ ખસી જાય, પછી પાછી ફરી જાગૃતિ ઊભી થાય, એની મેળે આવે, ફરી પાછું એની સામે આપણે જાગૃતિથી પાછો એનો નિકાલ કરીએ, નિકાલ અમુક માલનો થઈ જાય, ફરી પાછો ફોર્સવાળો આવે ત્યારે એની, આમ કરતાં 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 અમુક વર્ષો ગયા પછી આ જાગૃત આ ચીકણો માલ, ફોર્સવાળો માલ ભરેલો જેમ જેમ ખાલી થતો જશે, હળવો થતો જશે, તેમ તેમ પછી પેલી જાગૃતિ એકધારી રહ્યા કરશે, ઓછી વધતી બહુ વધઘટ નહીં થાય, એવું કહે છે માતા મહાત્માઓને. પછી જાગૃતિ નથી ઇફેક્ટ. પ્રશ્ન કરતા, જાગૃતિ એ ઇફેક્ટ છે? દાદાશ્રી, જાગૃતિને ઇફેક્ટ કહેવાય નહીં, જાગૃતિ એ આપણો પોષાત જ છે એટલે એને ઇફેક્ટ કહેવાય નહીં, અને એ કોઈની ઉપર ડિપેન્ડન્ટ નથી. પ્રશ્ન કરતા, એ કેવી રીતના થાય? દાદાશ્રી, એટલે અમે આ જ્ઞાન આપીએ અને આજ્ઞામાં રહે એટલે જાગૃતિ ઉત્પન્ન થાય, આજ્ઞા પાળવાથી જાગૃતિ ઉત્પન્ન થાય. આ જાગૃતિ તો હોય છે જ, પણ આજ્ઞામાં નહીં હોવાથી આ બધી અસરો થયા કરે છે એટલે પેલી જાગૃતિ ઉડી જાય. જાગૃતિ એ ઇફેક્ટ નથી, આ તો જાગૃતિ એ જ આત્મા છે. સંપૂર્ણ જાગૃતિ એ ફૂલ આત્મા, જેટલી જાગૃતિ એટલો આત્મા, અને જેટલી અજાગૃતિ એટલું આ પૂતગલ. પ્રશ્ન કરતા, આમાં લપટાઈ જઈશું એવો ભય નથી રહેતો, પણ મનમાં એમ થાય કે હજી એન્ડ નથી આવ્યો. દાદાશ્રી, અત્યારે એન્ડ તો આવે જ નહીં, એન્ડ તો બહુ દાડે આવે, અને જ્યારે એન્ડ આવશે ત્યારે મનમાં ભાવે નહીં હોય. પ્રશ્ન કરતા, ઇફેક્ટ ના થાય એવું થઈ જાય તો સારું, એ રહે બસ. દાદાશ્રી, ઇફેક્ટ તો થયા જ કરે, માલ ભરેલો હોય તે ઇફેક્ટ થાય ને, અને ઇફેક્ટ થાય એટલે જાગૃતિ હોય, નહીં તો જાગૃતિ ના હોય. પ્રશ્ન કરતા, છૂટવા પૂરતી વાત કહી ત્યાં સુધી ઇક્વેશન બરાબર છે, પણ સ્વસત્તા શેમાં છે? દાદાશ્રી, જે ભૂલ થાય છે અને જાગૃતિ રહે છે ને ચેતવે છે એ સ્વસત્તા છે. પ્રશ્ન કરતા, એ સ્વસત્તાનો અનુભવ કરાવો ને. દાદાશ્રી, હમણાં થાય નહીં, દેવું પાર વગરનું, દેવું વાળ્યા વગર સત્તા ઉત્પન્ન થાય નહીં ને, દેવું બધું પતી જાય પછી સ્વસત્તા ઉત્પન્ન થાય, પર સત્તામાં ક્યાંય ના પેસે ત્યાં સ્વસત્તા છે. હા, સ્વસત્તા આત્મા હજુ પૂરેપૂરી આવી નથી, જ્યાં સુધી ક્યારે પણ પરસત્તામાં પેસે નહીં ત્યારે જ કમ્પ્લીટ સ્વસત્તા આવી કહેવાય.
પરસત્તામાં એટલે પૂતગલ પક્ષમાં ના જાય, આત્મપક્ષમાં જ રહે. પૂતગલ પક્ષમાં જતો રહે છે, પૂતગલમાં તન્મય આકાર થઈ જાય છે, ત્યારે સ્વસત્તા ખોઈ બેસે છે. અને સ્વસત્તા ખરી ખરી સ્વસત્તા ક્યારે ગયા તો ક્યારેય એમાં પેસે જ નહીં. પર એટલે પર, મારે એને જો લેવા દેવા નહીં એટલે નહીં જ. તો એનું પેલું સ્વસત્તાનું સામર્થ્ય પ્રગટ થાય છે. શું એ કહે છે દાદા, મહાત્માને એને વાર લાગશે કે છે, હજુ વધુ પરસત્તામાં બેસી જાઓ છો ને, અસરો થાય પણ એ અસરોને જાણે અને મેં ચેતવે એને સ્વસત્તા કહીશું. એ આ ભૂલ થાય છે એને વાંધો નથી, પણ એની જાગૃતિ રહે અને એને ચેતવે એ સ્વસત્તા છે. અને આ થ્રુઆઉટ રહેશું તો ખરેખર સ્વસત્તા પ્રગટ થઈ કહેવાય. પણ પેલું થ્રુઆઉટ રહે નહીં, ક્યારેક ચેતવે તે ઘણેક, ક્યારેક ના ચેતવે, ખ્યાલ જ ના રહે, બધું જતું રહે, ઉપરથી જતું રહે બધું, એ ના ચાલે આમાં. પેલા એનો પ્રશ્ન હતો કે જાગૃતિ ઇફેક્ટ, એકચ્યુઅલી જાગૃતિ ઇફેક્ટ નથી, ઇફેક્ટ એટલે તો પછી પૂતગલ થઈ ગયું કહેવાય, અનાત્મ વિભાગ, પરિણામ કહેવાય, પરિણામ નથી. જાગૃતિ એ તો પુરુષાર્થ છે. શું પુરુષ થયા પછીનો પુરુષાર્થ, આત્મા જાગ્યા પછીનો આ પુરુષાર્થ છે, એટલે એને ઇફેક્ટ ના કહેવાય. શું પછી ઇન્ડિપેન્ડન્ટ છે, ઇફેક્ટ ઇન્ડિપેન્ડન્ટ ના હોય, ડિપેન્ડન્ટ હોય, પરિણામ હોય બધાનું. અહીં સરસ કહે છે, આજ્ઞા નહીં હોવાથી આ બધી અસરો થયા કરે છે, ઉપરથી ચોથી લીટી. આજ્ઞામાં નહીં રહે, જાગૃતિ તો હોય છે જ બધાને. શું એનું આગલું વાક્ય વધારે ભારવાળું છે, જ્ઞાન મળ્યું છે એટલે બધાને જાગૃતિ તો ઉત્પન્ન થઈ જ ગઈ છે. જાગૃતિ રહ્યા છે કરે છે, નથી રહેતી એવું નથી, છે, પ્રતીતિ રૂપે તો રહ્યા જ કરે છે. શું લક્ષ રૂપે ઘણાને રહ્યા કરે છે, પણ એ જાગૃતિ ત્યાં જ પછી શું થાય છે, એ આનો આજ્ઞા નથી પાડતા ને, એટલે એનો ઉપયોગમાં નથી આવતું. જાગૃતિનો બેનિફિટ આપણે આ નિકાલ કરવામાં, કચરો સાફ કરવામાં ના લીધો, એની ઠંડક ઊભી થાય, ઠંડકમાં રહ્યા કરે શું, પણ આજ્ઞા ના પાડે ને એટલે આ પછી વ્યવહાર આખો ખડો રહી ગયો તેમનો તેમ. આજ્ઞા પાળે, આજ્ઞા શેના માટે છે કે વ્યવહારને ખાલી કરવા માટે છે. પેલું વ્યવહાર પેન્ડિંગ રહ્યો, બોજો તેનો તે જ રહ્યો. આજ્ઞા સાથે સાથે જાગૃતિની જોડે જોડે આજ્ઞા રહેશે ને, તો આ તો જાગૃતિની મય અંદર ઠંડક એનું તો અનુભવમાં રહેશે જ, જોડે જોડે બહારનો કચરો સાફ થશે, તમારો ભરેલો માલ ખાલી થવા માંડશે, બંને સાથે રહેશે. એટલે આનું બહુ મહત્ત્વ આપી છે આજ્ઞા. અને પછી આજ્ઞામાં ના રહો એટલે પછી પેલું અસરો બધી ચડી બેસે તમને, જાગૃતિ પછી ડીમ થઈ જાય. જાગૃતિને જ આત્મા કયો, એ જ કેવળ જ્ઞાનની સુધી લઈ જનારી છે, જનની કઈ બધું એમાંથી જ ઊભું થાય છે. પછી પાંચમો, જ્ઞાન હાજર એ જ જાગૃતિ, વિતરાગતા સુધીની જાગૃતિ હોય. વિતરાગતા સુધીની જાગૃતિ હોય, જાગૃતિ મનને ચોંટવા જ ના દે, બુદ્ધિને ચોંટવા જ ના દે, કોઈને ચોંટવા જ ના દે કોઈ જગ્યાએ, અને અજાગૃતિ ચોંટી પડે. પ્રશ્નકર્તા, જાગૃતિ એ આત્માનું લક્ષ મેળવવા માટે જ ને? દાદાશ્રી, ના, લક્ષ તો મળી ગયું. જાગૃતિ એટલે આ પાંચ વાક્યો સાથે તરત જ જાગૃત થઈ જાય, એટલે જ્ઞાન હાજર થઈ જાય. દરેકમાં જેને જ્ઞાન હાજર હોય એનું નામ જાગૃતિ. દરેક વખતે તમે પદ બોલતા હોય તે પદનો શબ્દે શબ્દ દેખાય ત્યારે જાણવું કે આ જાગૃતિ. આ અમે બોલાવીએ સિમંદર સ્વામીને નમસ્કાર, તે ઘડીએ અમારી જાગૃતિ તે પ્રમાણે જ કરતી હોય,
તે જાગૃતિ વધારનારી છે. આમ કરતાં કરતાં વધતી જાય, થોડી આજે વધે, થોડી કાલે વધે, એમ કરતાં કરતાં સંપૂર્ણ જાગૃતિ વધે. એ તો કાલે ઘટે છે, તેનું શું? પછી જાગૃતિ જ લાવવાની છે. સંપૂર્ણ જાગૃતિ એ જ કેવળ જ્ઞાન છે. જાગૃતિથી પોતાના દોષો બધું જ દેખાય. જગત જાગ્રત જ નથી ને ઉગાડી આંખે નિંદ્રામાં ફરે છે. સામાના દોષ કાઢતા એનું નામ જાગૃતિ નથી, એ તો અજ્ઞાનીને બહુ હોય. સામાના દોષ બિલકુલે દેખાય નહીં, પોતાના દોષ દેખવામાં બિલકુલ નવરો પડે જ નહીં, એનું નામ જાગૃતિ. જાગૃતિ દાદાએ પોતાની સજ વાત કરી છે કે જે ક્રિયા કરતા હોય તે ઘડી એ જાગૃતિ સાથે હોય, જ્ઞાન સાથે હોય. જ્ઞાન હાજર ને હાજર જ હોય, બેફામ ના હોય, મિકેનિકલ ના હોય. એ શ્રીમદ સ્વામી નમસ્કાર કરે તે ઘડી આ જાગૃતિપૂર્વકના નમસ્કાર, મિકેનિકલ ના કરે. શું એ પણ પદ બોલતા હોય ત્યારે પદ મિકેનિકલમાં ના, મિકેનિકલી ના બોલે, અક્ષરે અક્ષર વંચાતો હોય, ઉપયોગપૂર્વક હોય. શું એટલું મસ્તીમાં આવી જાય, તાનમાં આવી જાય એવું ના હોય. રાગમાં ઢોલકામાં એકાકાર ના થઈ જાય, ઉપયોગમાં જ હોઈએ. શું રાગ રાગણીમાં નાખવું હોય છે, જાગૃતિપૂર્વક જ હોય બધું. અસીમ જે કારો બોલે કે પછી સિમંદર સ્વામીના પદ બોલે, ગમે તે બોલે, એ ઉપયોગપૂર્વક હોય, મિકેનિકલ ના બોલે. એટલે શું એની મસ્તીમાં ના જતા રહે. શું આ બહુ ડિમાર્કેશન જાગૃતિની સાથે જ હોય. જાગ્રત અને અજાગ્રતના ડિફરન્સીસ બહુ કોમન છે કે દોષો પોતાના દેખાય ને પેલાને પારકાના દેખાય. આ વાક્ય સમજવા જેવું છે, જાગૃતિ મનને ચોંટવા જ ના દે, એ જરા સમજાવવા જેવું છે. એ આગળની વાત છે, આગળના પાનાની પાંચમા પાને. જાગૃતિ મનને ચોંટવા જ ના દે, બુદ્ધિને ચોંટવા ના દે, કોઈને ચોંટવા ના દે કોઈ જગ્યાએ. અને અજાગૃતિ ચોંટી પડે એટલે આખું અંતસ્કરણ છે ને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું અંદરનું બધું છે. ત્યાં આગળ જે જાગૃતિ હોય તો એ જુદું જુદું જ રાખે, છૂટું જ રહે, એનાથી પણ જુદો જ રહે. મન શું કરે, બુદ્ધિ શું કરે, ચિત્ત શું કરે, અહંકાર શું કરે, બધું જુદું જોયા કરે. એટલે મને કશે ચોંટી ના પડાય, નહીં તો ચોંટી પડે, બધું ચોંટી પડે. મને વિચારો આવે એટલે અહીં શબ્દ એવો છે, મનને ચોંટવા ના દે. જાગૃતિ મન એટલે મનને એટલે વિચારો જે આવે ને, વિચારો વિચારોમાં ખોવાય નહીં, વિચારો ચડી ના બેસે એની ઉપર. આપણે બધી જાત જાતના શબ્દ પ્રયોગ કરીએ છીએ ને, મન સવાર થઈ ગયું, મન ચડી બેઠું, એ બધું ના થવા દે, બુદ્ધિને ચોંટવા ના દે. હા એ રૂપે છે, ફરી ના વળે, એનો અમલ ના આવી જાય, એ છૂટું જ રાખે. એને દાદાની જાગૃતિની ઝલક. જાગૃતિ કોનું નામ? અમને છે તે કૃષ્ણ ભગવાનનું નામ લેતા જ એમનું જે ચિત્ર હોય જોયું છે એ યાદ આવે. ચિત્ર હવ દેખાય અને મૂળ સ્વરૂપે કૃષ્ણ ભગવાન દેખાય એવી જાગૃતિ રહે. મહાવીર ભગવાનનું નામ લો. આજે મહાવીર ભગવાનની જયંતિ છે અને સિમંદર સ્વામી ભગવાનનું કેવળ જ્ઞાન કલ્યાણ જ છે. હા બોલો ભગવાન મહાવીર કી જય, બોલો શ્રી સિમંદર સ્વામી ભગવાન કી જય. રાત્રે ભક્તિ કરશું, બધા ભક્તિનો કાર્યક્રમ રાખીશું આ મહાવીર જયંતિ બધું. પછી આગળ મહાવીર ભગવાનનું નામ લો તો ભગવાન મહાવીરે દેખાય અને શબ્દે બોલાય, એનું નામ જાગૃતિ. આ તો શબ્દ બોલો છો તે ઘડીએ શબ્દમાં જાગે છે અને એના મૂળમાં જાગતો નથી. અમે એક એક શબ્દ બોલીએ તે શબ્દમાં અમે એમાં જાગ્રત જ હોઈએ, જાગૃતિ એવી હોય. અમે સિમંદર સ્વામી શબ્દ બોલતાની સાથે ફોટો બોટો બધું દેખાય, મૂળ સ્વરૂપે દેખાય, બધીએ જાગૃતિ રહે.
જાગૃતિ નિરંતર રહે એ જ છેવટે પૂર્ણાહુતિ થાય છે. સંસાર એટલે અજાગૃતિ. ભગવાન બંધ આંખે જાગતા હતા, અમે બંધ આંખે જાગીએ છીએ. આમ આમને દાદાની જાગૃતિની ઝલક છે. જાગૃતિ કેવી હોય એમ દાદાની? તો કે કૃષ્ણ ભગવાનનું નામ લો લે તો તમને દેખાય. એમને પેલા બાલકૃષ્ણ મખણવાળા ના દેખાય, યોગેશ્વર જ દેખાય, ગીતાવાળા. શું અને જ્ઞા, પછી મહાવીર ભગવાનની વાત કરી, શ્રીમદ સ્વામીની વાત કરી, એ દેખાય. એમનું સ્વરૂપ આ દેખાય ને પછી એમનું મૂળ સ્વરૂપે દેખાય. સરસ એ વાત, એ શબ્દ પ્રયોગ. એટલે આ દેખાય, ધારો કે સિમંદર સ્વામી દેખ જોએ, નામ જ લેતા સાથે સિમંદર સ્વામી દેખાય, ચિત્રપટ રૂપે કે પ્રતિમા રૂપે કે જે રૂપે હોય, શબ્દ પણ હોય, બધું જ એમને હાજર હોય. અને પછી તેનું ઠેઠ મૂળ સ્વરૂપે પણ દેખાય. મહાવીર નક્ષત્ર વિચારતા એ સિમંદર સ્વામી આ ચિત્રપટ દેખાય છે, એ ખરા ત્યાં છે વિચારે છે તે. અને એમાં મૂળ પાછા કેવળ જ્ઞાન સ્વરૂપે છે તે. એ હાજર બધું એટ એ ટાઈમ એમને હાજર રહે, જાગૃતિમાં રહે. ભગવાન દાદાને જ્યારે પોતાની જાગૃતિની વાત કરે છે ત્યારે એટ એ ટાઈમ આ બધી આ જાગૃતિ રહે એમને. મૂળ સ્વરૂપે એ દેખાય, મૂળ સ્વરૂપ એમનું. પછી આગળ કે છે, પેલી વાત સરસ છે, ભગવાન બંધ આંખે જાગતા હોય, અમે બંધ આંખે જાગતા હોઈએ અને આપણે ઉઘાડી આંખે ઊંઘતા હોઈએ. આંખો બંધ હોય પણ અંદર આવી બધી જાગૃતિ ચાલતી હોય. ત્યાંથી ક્યાં આગળ ચાલ. પ્રશ્ન કરતા, કોઈની વાત એવી હોય કે હસવું આવે તો તે વખતે આ કેવી રીતનો ઉપયોગ હોય દાદા? આપનો કેવી રીતે ઉપયોગ રહે? દાદાશ્રી, અમને હસવું ના આવે. મને તો હસવું જ ના આવે ને, કોઈ દાડો હસ્યો જ નથી. અને અમારે તો કોઈ વખત આવે તો એ ઉપયોગ હોય જ, તો અમે ઉપયોગ ચૂકીએ નહીં. એટલે કેવું કે આપણે બહુ આમ ખડખડ ખડખડ આમ ખીલ હસી પડે, દાદા ખીલખીલ ખીલ હસે માસે હોય, પણ પેલું હસવું ના હોય કે પછી કંટ્રોલ જ ના થાય. અમારે એવું બે ત્રણ વાર એવું થયેલું, હસું જ બહુ આવે, હસું જ બહુ આવે, કંટ્રોલ ના થાય. દાદાને હું કુદાલ નથી થતું. તારે થાય કેવું દીપક? પણ એ રે જાગૃતિ રહે, હા જાગૃતિ જતી ના રહે, શુદ્ધાત્મામાં રહેવાય એ ના જતું રહે. પછી અહંકારે ઊભો કરીએ, કરવા જઈએ કે બંધ કરવા જઈએ, પણ એ ખબર કે અહંકાર કરીએ પણ એ કે ચાલતો બોલતો નહીં. એક બાર શૂટિંગમાં જ થઈ જાય કંઈક. ચાલો પછી પ્રશ્ન કરતા, કઈ રીતનો હોય ઉપયોગ તમારો દાદાશ્રી? એ રીત વળી કેવી એને? જાગૃતિ જાખી સંપૂર્ણ, સંપૂર્ણ દીવો જલ્યા જ કરતો હોય તો એમાં રીત કેવી? એની રીતો હોતી હશે? પ્રશ્ન કરતા, કેવી જાગૃતિ હોય દાદાશ્રી? દીવો સળગતો હોય એવું રાખીએ છીએ અમે, એ લાઇટ ચાલ્યા કરતું હોય, નિરંતર દીવો સળગે પછી રાત્રે દહાડે તીર્થંકરોને જે નીચ દોષ દેખાય તે અમને દોષ દેખાય. દુનિયા તો ત્યાં પહોંચે નહીં ક્યારે, પણ એવી જગ્યાના દોષ દેખાય, તીર્થંકરોને જે દેખાય તે. પ્રશ્ન કરતા, બધાય ના? દાદાશ્રી, ના ના અમારા જ. બધાને તો મારે શું કામ છે? અમે તો બીજાના દોષ જ ના જોઈએ, કોઈના દેખાય ખરા પણ દોષી જ જોઈએ નહીં, અમે તો નિર્દોષ જ જોઈએ, દોષ દેખાતાની સાથે જ નિર્દોષ જોઈએ. પ્રશ્ન કરતા, મહાત્માની ભૂલ થતી હોય તો દાદાએ કહેવું જોઈએ ને કે આ ભૂલ થાય છે? દાદાશ્રી, ના ના મારે શું લેવા દેવા. પ્રશ્ન કરતા, પૂછે તો નહીં કહેવાનું? દાદાશ્રી, એ તો પોતાએ જ ખોળી કાઢવાના રહ્યા, અમે એવું કહીએ નહીં. અમારું કહેલું એ તો પછી એને શું થાય, એ તો થિયરીમાં ગયું, એ તો અમે કહીએ નહીં ને એવું. પ્રશ્ન કરતા, પોતે જુએ તો પ્રેક્ટિકલમાં આવ્યું કહેવાય? દાદાશ્રી, પેલું પ્રેક્ટિકલ પ્રેક્ટિકલમાં આવે ને
તે જ સાચું. એટલે અમે કોઈને દોષ ના કહીએ કે તમારા આટલા દોષ છે, સુધારજો, એવું તેવું ના કહીએ. પ્રશ્ન કરતા, આપણને સહેજ કોઈકવાર આમ નૈમિતિક ટકોર થાય? દાદાશ્રી, એ તો સહેજ થાય કોકની જોડે, બહુ નજીકનો હોય ને તેની જોડે થઈ જાય, નહીં તો ના થાય અમારે. કારણ કે એને પોતાને દેખાય તો જ કામનું છે, નહીં તો હું કહું ને એ તો ઉલટું સિલકમાં આમ પડી રહે આ બાજુ, ને એમાં જ ધ્યાન રહ્યા કરે. એ કામમાં શું લાગે? બધું આમ વિધિઓ કરે, સેવા કરે, એટલે પછી જાગૃતિ વધતી જાય મહી. પ્રશ્ન કરતા, આપને તો તમામ બાબતોમાં કમ્પ્લીટ જાગૃતિ હોય. દાદાશ્રી, જો મને એ સંસારની બાબતમાં બિલકુલ જાગૃતિ ના હોય, આજ શું વાર છે તેની જાગૃતિ ના હોય. પ્રશ્ન કરતા, દાદા આપ કહો છો કે આમાં અમારે જાગૃતિ ના હોય, પણ એ ફિટ નથી થતું. દાદાશ્રી, ફિટ સી રીતે થાય? ત્યારે પ્રશ્ન કરતા, ત્યારે જ્ઞાન છે એટલે બધી વસ્તુ એને લક્ષમાં હોય, પણ એમાં ઉપેક્ષા હોય? દાદાશ્રી, ના, એની સ્મૃતિ ના હોય. સ્મૃતિ ના હોય તો ઉપયોગ ના હોય, એટલે દખલો ના થાય. ત્યાં આત્માની વૃત્તિ જ ના હોય ને એ બાજુ. દેહ સાથે કામની વાતો કરીએ, બીજું બધું કરીએ, સ્થિરતાપૂર્વક જાગૃતિ રાખીએ, સ્મૃતિ નહીં. બેસ્ટ ઓફ એ દાદાને પેલી જાગૃતિની વાત કરે છે તો કે કાયમ જ દિવસ સળગતો હોય, લાઇટ ફૂલ લાઇટ કાયમ જ હોય, પછી એને કોઈ સેટ કરવાનું કે ઉપયોગ ગોઠવવાનું કે બીજું ત્રીજું કશું હોય જ નહીં ને, કે સળગતો જ હોય દીવો, એવી અમારી જાગૃતિ હોય, નિરંતર જાગૃતિ હોય જ એમ કે. અને એના આધારે એમને એવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મસ્તમ દોષો દેખાતા હોય કે જે જગતમાં બીજા કોઈને ના દેખાતા હોય. શું તીર્થંકરોને જે દેખાતા હતા એવા અમને દેખાય છે એવું કહેવા માંગે છે દાદા. એ કેટલી લાસ્ટ લેવલમાં તીર્થંકરો પર જ્યારે કેવળ જ્ઞાન થયા પછી પૂરું થઈ ગયું, એમને દોષ રહ્યો જ નહીં, પણ ત્યાં સુધી જે એમને જોતા જોતા આવેલા ને એ હવે દાદા એ જોવાનું એમનું ચાલુ થઈ ગયેલું છે. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો છે સુધી. પછી દાદા એનું પેલી વાત તમે વારંવાર કહે છે કે અમને બધાના દોષો દેખાય ખરા કે છે, પણ એ દોષિત ના દેખાય, શું નિર્દોષ જોઈએ. એક બાજુ દોષે દેખાય અને બીજી બાજુ નિર્દોષે દેખાય. એક બાજુ ભયંકર એને ભૂલ કરી હોય તે દેખાય, ખોટું કહેવાય, આ ના હોવું જોઈએ. બીજી બાજુ શુદ્ધાત્મા એ દેખાય, એના માટે રાગદ્વેષ ના હોય, એટલે પણ ભેદ ના પડે. શું એ તો તમે સામાનો દોષ જોશો ને જોતાની સાથે જ એને તરત ભેદ પડી જશે. આ દ્રષ્ટિથી હોય કે દોષ તો દેખાય કે બધાને ખબર ના પડે એવું ના હોય. બધાને દોષ દેખાતો હોય તો કે દાદાને દેખાય, તારું તમને બધાને ભૂલ થતી હોય બધાને દેખાય તો કે અમને ના દેખાય. દેખાય પણ દાદા શું કહે છે, અમને દોષિત ના દેખાય, નિર્દોષ જ દેખાય. શા આધારે નિર્દોષ? તો કે એ શુદ્ધાત્મા છે, અકર્તા છે. આ દોષ થયો સંજોગાધીન થયો છે એટલે દોષિત ના દેખાય. અને પછી એને દોષની વાત કરે કે ના કરે છતાંય એની જોડે ભેદ ના પડે. એને વડે ઠપકો આપે તો એને ભેદ ના પડે એની જોડે, કારણ કે અંદર આ બટન દબાયેલું જ હોય કે આ નિર્દોષ છે, શુદ્ધ જ છે. એટલે કે પછી આગળ પેલી બીજી વાત આવે છે કે દાદા કહે છે કે અમે કોઈને પછી કશું કહેવાનું હોય નહીં, અમે વડીએ નહીં કોઈને. તો કે વડીએ તો કે થિયરીમાં લઈ જાય કે છે, અને કંઈ કહીએ ને તો એ બધું થિયરીમાં લઈ જાય, અભ્રય ઉપર મૂકી દે. પણ એને પોતાને દેખાય તો એ રિયલાઇઝ થાય ને એ જાય, પ્રેક્ટિકલમાં આવે. એટલે અમે બધાને કહીએ નહીં કે છે દોષ, તો કે ક્યારેક નિમિત્તથી ટકોર કરે તો કોક વખત ક્યાંક ને કોકને કહીએ, એવું નજીક ન હોય તો, નહીં તો ના કહીએ, નહીં તો કે એમ કહીએ ને પછી એમ મૂકી રાખે કે છે સિલકમાં પડ્યું રહે, એનો ઉપયોગ ના થાય અને અસર ના થાય. પેલું પોતે જોયે અને રિયલાઇઝ થાય તો જ કામનું છે. જો આ મને આ વાત વિચાર આવ્યો હતો, આ વાંચતા જ આજે વિચાર આવ્યો હતો. દાદા કહે છે અમે કોઈને કહીએ નહીં, હું તો બધાને હારણ ટોકી દઉં છું, જે હોય એને કહી નાખું છું. એવું મને થયું, હા, ખકડાઈ નાખું છું, વળી નાખું છું, કહી નાખું છું.
કેમ આવું થાય છે, એનું કેટલું બટન ડાપ ડાપ કરું છું તો એ થઈ જ જાય છે મારાથી, એનું કારણ શું? અને સવારના પહેલાં ઉઠીને આ બધું અમે કહ્યું લાયા આપણે, મારે હોમવર્ક કરવું શું છે, પ્રોફેસરને લેક્ચર આપતા પહેલાં વાંચવું પડે, મેં કહ્યું લાયા વાંચું, જસ્ટ વાંચી કાઢ્યું સવારના પાંચ વાગે ઉઠીને, વાંચતા વાંચતા પછી આવું બધું ચાલ્યા કરે બીજું ત્રીજું. મને થયું કે આવું કેમ હશે મને, તે મેં આજે દેખાયું મને. દાદા કહેતા નહોતા જલ્દી, મારી કંઈ ભૂલ હોય તો મને છ મહિને કે કોઈ કોઈ પાંચ વર્ષે કે અમુક ભૂલ તો મને 20 વર્ષે કહેલી છે. 20 વર્ષ પછી ખબર પડે આપણે કે આપણે આવી ભૂલ થતી હતી ત્યારે, જ્યારે એટલે પહેલેથી જ મને આમ થયા કરે દાદા કહેલી કહી દેતા હોય તો, વહેલા પહેલું કહી દેતા હોય તો આટલું બધું મારું લાંબું ના ચાલે ને, પતી જાય ને, કેવું સરસ કેવું પટી જાય. એટલે આવું મને બહુ રહ્યા કરતું, એટલે મારા બટન એવા ડબેલા જલ્દી કહી નાખવું જોઈએ, જલ્દી કહી નાખવું જોઈએ, એટલે પેલું ઉકેલ આવી જાય. સાચું મને એવું થાય છે, અને હું કહી કાઢું એટલે પાછો વળી જાય, સીધું થઈ જાય એનું, કે આ બિચારો આમ થોટવાયા કરશે મારી જેમ. એવું એવું આજે મન જોડ્યું કે આ મને કેમ આવું થાય છે યાર, બહુ મેં મંથન કર્યું કે યારું એટલી વાર મેં ફોર્સ કર્યો કે નથી કહેવું કોઈને, કશું ને આ દાદા કહે છે થિયરીમાં જાય છે, અભ્રય પર પડી રહે છે, કેમ હું કયા કરું છું, ફટાક દઈને મને કહી દેવાનું કેમ આવું છે, આમથું આમથું કહી દઉં, રહેવાય જ નહીં મારે. ત્યાં મારા અનુભવથી મેં બટનો ડબાય ડબાય કરેલા ને કહી દેવું જોઈએ જલ્દી, ફટાફટ કહી દે તો સારું ને, કેટલું જલ્દી ઉકેલાઈ જાય. પણ એ જ્ઞાનીની તો ગણતરી હોય, હજી પણ મૂકી રાખે, મારું મૂકી રાખતા હશે કોને ખબર. આગળમાં જ પ્રશ્ન કરતા, ત્યારે જ્ઞાન છે એટલે બધી વસ્તુ એને લક્ષમાં હોય, પણ એમાં ઉપેક્ષા હોય? દાદાશ્રી ના, એની સ્મૃતિ ના હોય, સ્મૃતિ ના હોય. આ એક સરસ વાત આપણે વાંચી કાઢ્યું ને, આ તો આ શું કે છે કે એ ઉપેક્ષા ના કરે કોઈ વાતની, દાદામાં ઉપેક્ષા ગુણ જ ના, એ તો અજ્ઞાનીઓ કરે ઉપેક્ષા, ઇગ્નોર કરે, એને ઉપેક્ષા કહેવાય. એવું ના કરે દાદા ક્યારે, કોઈ પણ વાતને ઇગ્નોર ના કરે, ઉપેક્ષા ના કરે. તો કે શું હોય, તો કે એમને એની વિસ્મૃતિ જ હોય, કોઈ વસ્તુને એમને સ્મૃતિ હોય જ નહીં. એટલે જેની વિસ્મૃતિ હોય એનું આખા બધું કશું લેવા દેવા જ ના રહે ને, પડદો જ પડી ગયો ને, એટલે એની જોડે લેવા દેવા ના હોય. પછી જ્યાં સ્મૃતિ હોય ત્યાં ઉપયોગ જાયા કરે, પાછો ડખાડખી થયા કરે પાછી. આ તો વિસ્મૃતિ જો એટલે આખું પડદો પૂરું થઈ ગયું, ખરી પડ્યું, નિકાલ એનો ત્યાં ત્યાં જ. એટલે એ મોટા મોટી વસ્તુ છે, કેમને એક ક્ષણ પછી જતું રહે, કશું યાદ અત્યારે કયો વાર છે એ યાદ ના હોય કે છે, એટલું બધું અમે એમાં હોઈએ કે છે. હવે 9મા પાના ઉપર બીજો પેરેગ્રાફ, નિરંતર જાગૃતિ રહેવી જોઈએ. નિરંતર જાગૃતિ રહેવી જોઈએ, એક સેકન્ડ પણ અજાગૃતિ રહે એ ચાલે નહીં. સંપૂર્ણ જાગૃતિ ના રહે પણ અમુક અંશે નિરંતર હોય. સંપૂર્ણ જાગૃતિ થાય ત્યારે કેવળ જ્ઞાન કહેવાય. સંપૂર્ણ અને નિરંતર, આ અપૂર્ણ અને નિરંતર એ આ જાગૃતિ શરૂ થઈ જાય. પ્રશ્ન કરતા, અપૂર્ણ અને નિરંતર જાગૃતિ એ ના સમજ્યો દાદાશ્રી, એટલે કેવળ જ્ઞાન નહીં, પૂર્ણ હોત તો કેવળ જ્ઞાન કહેવાત. એટલે તમારે હવે પુરુષાર્થ કરવાનો રહ્યો, તમે પુરુષ થયા માટે, તો હવે તમે પુરુષાર્થ કરો, જેટલી આજ્ઞા પાળો એટલું મહી જાગૃતિ વધતી જાય, પૂર્ણતા ઉત્પન્ન થતી જાય. જ્યાં જાગૃતિ પહોંચી એ જ આત્મા નજીક પહોંચ્યા, જેટલું નજીક ગયા એટલું અજવાળું વધારે, એટલો પ્રકાશ થતો જાય. એટલે આ શું કહેવા માગે છે દાદા, પોતાની જાગૃતિની વાત કરે છે, તીર્થંકરોની બેની કમ્પેરિઝન ચાલે છે. તીર્થંકરોની જાગૃતિ સંપૂર્ણ હોય અને નિરંતર હોય, ઇઝ ઇક્વલ ટુ કેવળ જ્ઞાન. દાદા કહે છે અમારી નિરંતર હોય પણ અપૂર્ણ હોય,
ઇઝિકવલ ટુ 356 ડિગ્રી. સમજાય છે? એટલે આવી રીતના કે છે, વોઇસ નિરંતર પણ સંપૂર્ણ ને 356 ડિગ્રી છે. મહાત્માઓની પણ નિરંતર ને અપૂર્ણ ને. મહાત્માઓની તો કહે છે દાદા કે તમારે નિરંતર રહેવી જોઈએ, કે છે એક સેકન્ડે ના રહે ચાલે નહીં, કે છે પણ અમુક અંશે તો રહે, સંપૂર્ણ ના રહે પણ અમુક અંશે રહે, પણ નિરંતર હોય કે છે. એટલે પ્રતિતિ રૂપે નિરંતર કે છે દાદા, પ્રતિતિ રૂપે, લક્ષ્ય રૂપે નહીં, અનુભવ રૂપે નહીં. દાદાને અનુભવ રૂપે હોય, તીર્થંકરોને અનુભવ રૂપે હોય, મહાત્માઓને પ્રતિતિ રૂપે નિરંતર જાગૃતિ હોય. પ્રજ્ઞાવાળી વાત, પ્રજ્ઞા અને જાગૃતિમાં શું ફેર? પ્રશ્ન કરતા, પ્રજ્ઞાશક્તિ અને જાગૃતિમાં કંઈ ફેર દાદાશ્રી? એ જાગૃતિ ફૂલ થાય ને, એટલે પ્યોર થતું થતું ફૂલ થાય ત્યારે કેવળ જ્ઞાન કહેવાય. પ્રજ્ઞાશક્તિ પછી ખલાસ થાય છે. પ્રજ્ઞાશક્તિ આપણને મોક્ષે જતા સુધી હેલ્પ કરે. આત્મા તો નિરંતર કેવળ જ્ઞાન જ છે. એટલે બે જુદી વસ્તુ છે, પ્રજ્ઞા અને જાગૃતિ. શું? જાગૃતિ ફૂલ જાય છે ત્યારે પ્રજ્ઞા ફૂલ થાય ત્યારે કેવળ જ્ઞાન થાય છે, પ્રજ્ઞા ખલાસ થાય છે એમ કે છે. આપણે જ્ઞાન મળે છે ત્યારે પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે એક બાજુ, અને બીજી બાજુ જાગૃતિ ઉત્પન્ન થાય છે. પ્રજ્ઞા એ ડાયરેક્ટ લાઇટ છે, ડાયરેક્ટ શુદ્ધાત્માનો જ અંશ છે. અને એ ઝબકારા મારે છે, આગળ આવશે, ફ્લેશ કરે છે, અને જાગૃતિ એને પકડી લે છે. બે જુદી વસ્તુ છે. પ્રજ્ઞા એટલે આત્મા ડાયરેક્ટ, અને જાગૃતિ એટલે પોતે ને. ના, પોતે રાઈટ બિલીફ વાળો જે સંસાર ભણી હતું એ હવે આત્મા ભણી થયું. રાઈટ બિલીફ વાળો જે થયું, રાઈટ બિલીફ, જ્યાં રાઈટ બિલીફ શરૂ થઈ ત્યાંથી આ જાગૃતિ ઉત્પન્ન થઈ છે. જ્ઞાની બાવો અને અજ્ઞાની બાવો, જ્ઞાની બાવો એ આ જાગૃતિવાળું ભાગ, અને પ્રજ્ઞા એ ડાયરેક્ટ શુદ્ધ આત્માની વાત. એ મહાત્માઓને જેટલો જેટલો જ્ઞાની બાવો ડેવલપ થયો એટલું એટલું પ્રજ્ઞા ઉત્પન્ન થઈ, અરે જાગૃતિ ઉત્પન્ન થઈ. ના, જાગૃતિ ફૂલ થઈ જાય કેવા જ્ઞાનમાં, પરિ પૂરું થઈ ગયું, ફૂલ થઈ ગયા જાગૃતિ. અંશથી લઈને 360 એટલે ફૂલ જાગૃતિ, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાનની જાગૃતિ કહેવાય. પછી જાગૃતિ નથી કહેવાતી પણ જ્ઞાન કહેવાય, કેવળ જ્ઞાન કહેવાય છે. એ પૂરું થઈ જાય છે, એ પછી શબ્દો બધા ખલાસ થઈ જાય છે, આવો શબ્દ જ નથી રહેતો. એ માઇકમાં બોલ ભાઈ. પેલો બાવો કેવળનાનું પરિણામ પામે છે એવું એવું થયું ને ભાઈ? બાવાનું આપણે કઈ વિલય થઈ જાય બાવાનું, તો પછી એટલે એનું વિલય એટલે એને આવરણ રૂપે છે, તો આવરણ કમ્પ્લીટ ખલાસ થઈ જાય છે, પેલું ફૂલ આવે છે. દસમા પાના ઉપર પ્રશ્ન કરતા ત્રીજો પેરેગ્રાફ, એટલે દેહ સુધી, એટલે ઠેઠ સુધી જાગૃતિ અને પ્રજ્ઞાશક્તિ હોય તો દાદા કહે છે કે હા, પ્રજ્ઞાશક્તિ અને જાગૃતિ બે સાથે સાથે જ ચાલે. પ્રજ્ઞાશક્તિ એને વાળ વાળ કરે અને જાગૃતિ એને પકડી લે. એટલે બે જુદું થયું ને. પ્રજ્ઞા દેખાડે, વાળ વાળ કરે એટલે દેખાડે, એટલે આત્મા ભણી વાળે, મોક્ષ તરફ વાળ વાળ કરે. સંસાર ભણી આપ જતા હતા ઊંધા ચંદુભાઈ, તેને છે તો મોક્ષ તરફ વાળવાળ કરે બધું જ નિરંતર. પછી એ વાળે, વાળ્યા પછી પછી વળેલો રાખવાનું કામ જાગૃતિનું. એ પકડી, જાગૃતિ એ પકડી લે જે પ્રજ્ઞા બતાડે, પછી એ પ્રમાણે ચંદુલાલને આગળ લઈ જવાનું કામ પકડીને જાગૃતિનું. એટલે જાગૃતિ પછી સતત રહે તો એ પ્રજ્ઞાએ જે વાળેલું હોય એ પ્રમાણે ચંદુ ચાલે, નહીં તો પાછો એ મું વાળેલો સીધો ટટ્ટાર થઈ જાય, એની ભણી જેમ ઊંધો ચાલતો તો અમે ચાલ્યા કરે. એટલે આ જાગૃતિનું આ મોટું કામ છે. શું એ હોય ને તો જ આ છે, પ્રજ્ઞા બતાડે તો એનો ફાયદો થાય. શું
એટલે આપણે બધા મહાત્માઓને આ વસ્તુ બહુ વારે વારે કહેતા હોય છે, ખબર બધી પડે છે, મહીથી ચેતવે છે ખરું કે આ ખોટું થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે, આપણે ઊંધું ચાલીએ છીએ, આવું ના કરવું જોઈએ, આવું બોલવું ના જોઈએ, આ ગુસ્સો ના કરવો જોઈએ, આ વિષય તરફ ના જવું જોઈએ, કોઈને અમુક બગડ દ્રષ્ટિ બગડી ના જોઈએ, બધું ખબર છે, અહીંથી તરત ચેતવે છે હાવ, પણ તોય સારું એવું થઈ જ જાય છે, તોય સારું થઈ જ જાય છે. તો કારણ શું? તો કારણ કે આ પ્રજ્ઞા તમારા દાદાએ આપ જે જ્ઞાન આપ્યું છે ત્યારે પ્રજ્ઞા તો આપણે આ જ્યાંથી આ મળ્યા, જ્ઞાન મળ્યા પછી શુદ્ધાત્મામાં આવ્યા પછી પ્રજ્ઞા તો જાગૃત થઈ જાય છે, જેની પાછળ પડ્યા છે આજ્ઞામાં, એમાં એટલે એ એનું કામ કરે જ જાય છે પ્રજ્ઞા તો. એ તો એકવાર તો તમને ફ્લેશ મારી જ દેશે પ્રજ્ઞા, પછી આ જાગૃતિ એને પકડી લે. એ જાગૃતિ ડીમ હોય છે એટલે આ પકડવાનું નથી રહે, પકડાતું નથી, પછી આગળ એ પ્રમાણે વધાતું નથી. એટલે દાદા કહે છે કે જાગૃતિ વધારો. શું જાગૃતિ? એટલે આખું વિશેષ સર્કલ પાછું આવે છે, પાંચ આજ્ઞામાં પાળો તો જાગૃતિ વધે, જાગૃતિ વધે તો પાંચ આજ્ઞામાં રહેવાય, નિશ્ચય સ્ટ્રોંગ કરો, આ તે બધું. આ વસ્તુને આપણે આગળનું જે પેલું દાદા કહે છે ને કે જાગૃતિ તો મહાત્માઓને રહે જ, પાંચ આજ્ઞામાં ના આવે તો એની અસરો પછી જાગૃતિ વધઘટ તો થાય છે ને, વધઘટ થાય છે, વધઘટ થાય કે ને, આગળ જ કહ્યું જાગૃતિ વધઘટ થાય છે, રે કરી ઓછી વધતી, ઘણી વાર નથી રહેતી, હોય છે આવ જ ઘણાને, અમુક લેવલમાં આવી ગયો હોય તો એને રે ખરી, પણ ઓછી વધતી રહે, વધઘટ થાય. જાગૃતિ જ્યાં વધઘટ થાય છે ત્યાં આપણો નિશ્ચય કાસો પડી જાય છે, એવું કહેવા માંગે છે? જાગૃતિને સ્ટ્રોંગ રાખવા માટે બધું એમાં પછી એટલું નિશ્ચય નહીં, પછી આજ્ઞામાં નથી રહેતા, આજ્ઞા નથી પડાતી, આગળ આમ પહેલાં એ જ કહ્યું, આજ્ઞા નથી પડાતી એટલે આજ્ઞા નથી પડાતી, એમ નિશ્ચયમાં કાચું પડે, ઘણા બધા કારણો છે. ઉદ્ગલિક મીઠાસ, સત્સંગમાં ઓછું રહેવાય, ઉદ્ગલિક મીઠાસ એક પાછળ આવે છે દાદા, આવે છે ને સત્સંગમાં, જ્ઞાનીના પરિચયમાં આ બધી વસ્તુ આવે છે જાગૃતિ માટે. આખા ચેપ્ટર પૂરું કરશું ત્યારે આ બધી વસ્તુ જાગૃતિને બધી કઈ રીતે કરવાનું, સમઅપમાં પછી આપણે કરશું આખા ચેપ્ટરનું, જાગૃતિને માટે શું શું જોઈએ, પાંચ સાત પોઈન્ટ જ ખરેખર તો છે, એટલાને ડિસ્કસ કર્યા છે દાદાએ. જ્ઞાનીના સાનિધ્યમાં, પરિચયમાં, વિધિઓ કરો, સત્સંગમાં પડ્યા રહો, આ વિધિઓનું ઓછું મહત્વ નથી આપ્યું દાદાએ આ ચેપ્ટરમાં, બહુ મહત્વ આપ્યું છે. આવરણો તૂટે જ તમારા, શુદ્ધાત્મા પ્રગટ થતો જાય છે, અહંકાર ઓગળતો જાય છે. પછી હવે જાગૃતિ, આ મુખ્ય છે જાગૃતિ જ. પ્રશ્ન કરતા, જાગૃતિથી ઉપયોગ રહે કે ઉપયોગથી જાગૃતિ રહે? દાદાશ્રી, ના, જાગૃતિથી ઉપયોગ રહે, અને ઉપયોગ હોય તો ફરી જાગૃતિ ઉત્પન્ન થાય. પ્રશ્ન કરતા, આ તો મરઘીમાંથી ઈંડું કે ઈંડામાંથી મરઘી? દાદાશ્રી કે નહીં, પણ એ ઉપયોગ એવી વસ્તુ નથી, જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે, અને એ જાગૃતિ સંપૂર્ણ થઈ એનું નામ કેવળ જ્ઞાન છે, બીજું કશું છે નહીં. ઉપયોગ તો જાગૃતિનું પરિણામ છે, શુદ્ધ ઉપયોગ જાગૃતિનું પરિણામ છે, અને શુભ ઉપયોગ જાગૃતિનું પરિણામ છે, પણ એ ભ્રાંતિની જાગૃતિ અને આ જ્ઞાન જાગૃતિ હોય. જાગૃતિને ટોપ પર લઈ જવી એ આપણો ધર્મ, એનું નામ શુદ્ધ ઉપયોગ. પ્રશ્ન કર. આ બસ સ્ટોપ કર. એટલે આ તો સમજાયું છે કે ભાઈ જાગૃતિ પહેલી કે ઉપયોગ પહેલો? તો દાદા કહે છે પહેલી જાગૃતિ અને જાગૃતિ પછી ઉપયોગ, એવું કહેવા માગે છે. અને જાગૃતિ પૂર્ણ થાય એટલે કેવળ જ્ઞાન થાય, કહે છે. ઉપયોગ, ઉપયોગ એ તો જાગૃતિનું પરિણામ છે. શું? શુદ્ધ ઉપયોગ એ જાગૃતિનું પરિણામ છે, અને શુભાશુભ ઉપયોગ એ સંસારી જાગૃતિનું પરિણામ છે. બંને જાગૃતિ તો જોઈશે જ એમ. એટલે આપણે જાગૃતિને જ વધારે વધારે કરવાનું, શું એ જ કરવા કામ કરવાનું છે, એ જ ધર્મ છે આપણો, અને એને જ શુદ્ધ ઉપયોગ કર્યો છે. શું
ભુજમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ દ્વારા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 6 ડિસેમ્બર સાંજે 5:30 કલાકે. સ્થળ છે ભુજ ત્રિમંદિર હિલ ગાર્ડનની પાછળ, મણિભદ્રનગર, એરપોર્ટ રોડ, ભુજ. ફોન 9426023600, 9426023600. મોરબીમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 10 ડિસેમ્બર રાત્રે 8 કલાકે તથા ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 11 ડિસેમ્બર સાંજે 7:30 કલાકે. સ્થળ છે સરદાર સોસાયટી 1, સત્કાર પાર્ટી પ્લોટ પાછળ, કંડલા રાજકોટ બાયપાસ, મોરબી. ફોન 9374284391, 9374284391. રાજકોટમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ. સત્સંગ રહેશે 13 અને 14 ડિસેમ્બર સાંજે 7 કલાકે અને ભેદ જ્ઞાનનો જ્ઞાનવિધિનો પ્રયોગ રહેશે 15 ડિસેમ્બર સાંજે 5:30 કલાકે. સ્થળ છે પારિજાત પાર્ટી પ્લોટ, BRTS બસ સ્ટોપ, 150 ફીટ રિંગ રોડ, રાજકોટ. ફોન 9499558183, 9499558183. It's Dada Bhagwan Foundation presentation. શ્રી મંદિર સંકુલ, અડાલજ, ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર, ગુજરાત. ફોન 9327010101.